મેંદરડા તાલુકાના વલ્લભનગર, અંબાડા, ડેડકીયાળી, અમરાપુર, રાણીધાર, ગુંધિયાળી, કેનેડીપુર, નાની ખોડિયાર સહિત અનેક ગામોના ખેડૂતો દ્વારા વીજ પુરવઠો બંધ કરી વીજ કચેરીને બાનમાં લીધી હતી. મેંદરડા તાલુકાના અંબાડા, ડેડકીયાળી, ચાંદ્રાવાડી, વલ્લભનગર, અમરાપુર, રાણીધાર, ગુંધિયાળી, કેનેડીપુર, નાની ખોડિયાર, માલણકા સહિતના ગામો ગીર જંગલની બોર્ડર પર આવેલા હોવાથી સિંહ દીપડા સહિતના રાની પશુઓના હોમ સ્ટે હોવાથી અવારનવાર ખેડૂતો, મજૂરો, રાહદારીઓ પર હુમલાઓનો બનાવ દિન પ્રતિદિન જોવા મળે છે, જે બાબતે વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે ગુજરાત સરકારમાં અવારનવાર રજૂઆત થતાં સરકાર દ્વારા ગીર જંગલ બોર્ડર વિસ્તારના ગામડાના ખેડૂતોને દિવસે પાવર આપવાની જાહેરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવી હતી, જેનો લાભ તમામ ખેડૂતોને મળવો જ જોઈએ. તો કેમ પાવર દિવસે નથી આપવામાં આવતો? આવા સડકતા સવાલો સાથે 1000 કરતા પણ વધુ ખેડૂતોએ કચેરીને બાનમાં લઈ મેંદરડા સબ સ્ટેશન પાવર સપ્લાય સ્ટેશન પર કબજો કરી મેંદરડા ટાઉન પ્રોપર સહિત ગામડાઓમાં સબ સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવેલા. જેડી ખાવડો સરપંચ શ્રી ગ્રામ પંચાયત મેંદરડા એક ખેડૂત પુત્રના નાતે આજે મેંદરડા તાલુકાનો એક ખેડૂત માટેનું જલદ આંદોલન અને અમે ન્યાય માટે અહીંયા બીજી વિષય લઈ આવ્યા છીએ. અહીંયા અનેક વખત આવેદનો પત્ર રજૂઆતો કરી છે, છતાં પણ આ ડેરી અને આંધળી સરકાર સાંભળતી નથી અને ખેડૂતોને કાયમી અન્યાય કરે છે. ખેડૂતોને ગામડાઓની અંદર આજે રાતના પાણી વારવા પડે છે, અહીંયા વન્ય પશુનો બહુ ત્રાસ છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજે અમે જનરલ આંદોલન કરવાનું નક્કી કરી. તમામ ગામના ખેડૂતો અહીંયા હાજર છે. 1000 જેટલા ખેડૂતો આંદોલન પર બેઠા છે. જ્યાં સુધી અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું, જેના કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા હતા. આ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર સીબી ચરાડવા દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી ખેડૂત આગેવાનો સાથે ચર્ચાઓ કરી ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક ચર્ચાઓ કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોની રજૂઆતોનું નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા, જે નિષ્ફળ ગયા હતા. 23/1/2023ના રોજ 15-17 ખેડૂતો સાથે મળી અને જે દિવસ પરી અમને ગીર વિસ્તારમાં જે આપવાની બાબત હતી આમાં અમે અવારનવાર જોરદાર રજૂઆત કરી, ધરણા કર્યા, આંદોલન કર્યા, ઉપવાસ કર્યા, પણ આ બેરી સરકાર અમારી નથી સાંભળતું. એના માટે અમે આજ મેંદરડા તાલુકાની તમામ સ્વીચ પાડી અને તમામ જ્યોતિ બંધ કરી અને જે અમને ગીરનો જે અન્યાય હતો એના માટે આજે 18 ગામના લોકો સાથે મળી અને તમામ મેંદરડા તાલુકાનો પાવર બંધ કર્યો અને હજી જરૂર જણાશે તો અમે ઉગ્ર રજૂઆત કરશું, ઉગ્ર આંદોલન કરશું. એ અમારા 18 ગામના ખેડૂતો હું આપને ચેલેન્જ આપું છું. આ મુદ્દે ખેડૂતો દ્વારા કોઈ પણ પ્રકારનું લેખિત આવેદન વીજ કચેરીએ આપવામાં આવ્યું ન હતું કે અગાઉ અલ્ટિમેટમ ખેડૂતોએ આપ્યું ન હતું અને તારીખ 23ના રોજ આ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા વીજ કચેરીનો ઘેરાવ કરશું તેવી જાણ કરવામાં આવી ન હતી. આ મુદ્દે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢિયાળા સરપંચ ચિરાગ રાજાણી, સાંસદ પ્રતિનિધિ સંજયભાઈ છોડવાડિયા, માણાવદર મેંદરડા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તુષારભાઈ રાખોલિયા, પ્રફુલભાઈ ધ્રાંગળ, મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડો સહિતનાઓ તાબડતોબ દોડી આવી ખેડૂતો સાથે બેસી આગળની રણનીતિ ઘડવા માટે બેઠક કરી બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા આવનારી તારીખ 27/1/2023ના રોજની અચોક્કસ મુદ્દતનું પ્રતિક ઉપવાસના આંદોલન પર બેસવાની તંત્રને ચીમકી આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર સહિત ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ કેવા પ્રકારની કામગીરી કરશે. અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય શ્રી માણાવદર મત વિસ્તાર, જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને વંથલી તાલુકામાં ખેડૂતોને દિવસે પાવર આપવાને બદલે રાત્રે પાવર મળે આ માટે તારીખ 27ના રોજ હું મેંદરડા પીજીવીસીએલ ખાતે અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું હોય જે આપ સૌને જાણ કરું.